विद्यार्थी मित्रों गया लेक्चर नी अंदर सूर्यक सहसंबंध ना चैप्टर में आपने जे थियरी ध्यान में लीधी थी सहसंबंध नो अर्थ सूर्यक सहसंबंध नो अर्थ अने सहसंबंध ना प्रकार धन सहसंबंध अने ऋण सहसंबंध ये सिवाय आ चैप्टर नी थियरी ने हमें आगळ वधारी आपणे तो आ चैप्टर नी अंदर सहसंबंध ना अभ्यास नी रीत आपणे जे आ चैप्टर में भणवानी छे टोटल त्रण रीत नो अभ्यास करवानो छे एक विकिरण आकृति नी रीत बीजु कार्ल पियर्सन नी गुणन प्रघात नी रीत अने त्रीजु स्पीयरमैन ना क्रमांक सहसंबंधांक नी रीत आ त्रण रीत नो अभ्यास करवानो छे એમાં મોસ્ટ ઓફ વિકર્ણ આકૃતિની રીત જે છે એ થિયરી સ્વરૂપે આપણે ધ્યાનમાં લેવાની છે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત અને સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીત આ બંને રીતના દાખલાઓ આપણે ધ્યાનમાં લેવાના છે તો અત્યારે આપણે વિકર્ણ આકૃતિની રીત જે છે એ થિયરી સ્વરૂપે આપણે સમજી વિકર્ણ આકૃતિની રીત કોને કહેવામાં આવે છે આલેખ દ્વારા સહસંબંધનો અભ્યાસ કરવામાં આવે તો એને વિકિરણ આકૃતિની રીત કહેવામાં આવે છે આલેખ દ્વારા સહસંબંધનો અભ્યાસ કરવામાં આવે તો એને વિકિરણ આકૃતિની રીત કહેવામાં આવે છે વિકિરણ આકૃતિની રીતમાં જુદા જુદા આલેખ દ્વારા આપણે સમજીએ કે બે ચલ વચ્ચે ચલ x અને ચલ y કહેવાનું છે આ ચેપ્ટરમાં આપણે બે ચલ વચ્ચે કેવા પ્રકારનો સહસંબંધ છે એ વિકિરણ આકૃતિ રીત દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ વિકિરણ આકૃતિની રીતમાં સૌથી પહેલો પ્રકાર સમજીએ સંપૂર્ણ ધન સહસંબંધ ચલ x અને ચલ y વચ્ચે ચલ x અને y આપણે કાઈ પણ લીધા હોઈ શકે ઉદાહરણમાં આપણે જોયું વેચાણ અને નફો ત્યાર પછી બાળકની ઉંમર અને વજન આવા કોઈ પણ ચલ હોઈ શકે ચલ x અને ચલ y ની કિંમતો તો સંપૂર્ણ ધન સહસંબંધ માટે આપણે અભ્યાસ કરીએ સંપૂર્ણ ધન સહસંબંધ કેને કહેવામાં આવશે ચલ x ની કિંમતો અને ચલ y ની કિંમતો માની લો આવી રીતે આપણને આપેલી છે ચલ x ની કિંમતો આપી છે ત્યારે ચલ y ની કિંમતો આપેલી છે માની લો કે ગયા ઉદાહરણમાં જોયું તો x ની કિંમત 1 ત્યારે y ની કિંમત 5 x ની કિંમત 2 ત્યારે y ની કિંમત 10 3 ત્યારે 15 આવી રીતે x અને y ની કિંમતો આપેલી છે તો આપણે સૌથી પહેલા આલેખ તૈયાર કરેલો છે એ આલેખમાં x અક્ષ ઉપર ચલ x ની કિંમતો લીધેલી છે અને y અક્ષ ઉપર ચલ y ની કિંમતો લેવામાં આવે છે ચલ x ની કિંમત ત્યારે ચલ y ની કિંમત x ની કિંમત 1 ત્યારે y ની કિંમત 5 તો 1 અને 5 ને જોડતું બિંદુ આપણે લીધું x ની કિંમત 2 ત્યારે y ની કિંમત 10 તો 2 અને 10 ને જોડતું બિંદુ લીધું 3 અને 15 4 હોય ત્યારે 20 5 હોય ત્યારે 25 6 હોય ત્યારે 30 માની લો કે આવી રીતે x અને y ની કિંમતો આપેલી છે તો ચલ x અને ચલ y ની કિંમતોને આલેખ પત્ર ઉપર મૂકતા તમામે તમામ બિંદુઓ જોવો વિદ્યાર્થી મિત્રો આનો અભ્યાસ કરો તમામે તમામ બિંદુઓ નીચેથી ઉપરની તરફ ગતિ કરતા જોવા મળે છે આપણને અને બીજી વાત એ તમામ બિંદુઓમાંથી એક્ઝેક્ટ એક સુરેખા પસાર થઈ શકે છે તો જ્યારે તમામ બિંદુઓ નીચેથી ઉપરની તરફ ગતિ કરતા હોય અને એક જ સુરેખા ઉપર જો બધા જ બિંદુઓ આવી જતા હોય પરફેક્ટ એક જ રેખા ઉપર તમામ બિંદુઓ આવી જતા હોય તો તમે કહી શકો ચલ x અને ચલ y વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે આ જ મુદ્દા અત્યારે આપણે જે સમજ્યા એને થિયરી સ્વરૂપે આપણે લખવા છે તો એમાં મેં દર્શાવેલું છે ચલ x અને y ની કિંમતોને ચલ x અને ચલ y ની કિંમતોને આલેખ પત્ર પર મૂકતા તમામ બિંદુઓ હવે અંડરલાઈન કરેલી છે તમામે તમામ બિંદુઓ નીચેથી ઉપરની તરફ જુઓ તમામ બિંદુઓ નીચેથી ઉપરની તરફ એક જ સુરેખામાં એક જ રેખા ઉપર આવી ગયા તમામ બિંદુઓ નીચેથી ઉપરની તરફ એક જ સુરેખામાં ગતિ કરતા હોય તો ચલ x અને y વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે તેમ કહેવાય
चल एक्स अने वाई वच्चे संपूर्ण धन सहसंबंध छे एवुं तमे कही शको, पण तमने एना माटेनो आलेख तैयार करो तो ए आलेख आवो मळतो होवो जोईए। आ प्रकारनो जो आलेख मळे तो चल एक्स अने चल वाई वच्चे संपूर्ण धन सहसंबंध छे एम आपणे कहेशुं। आ एक मुद्दो। हवे विकर्ण आकृतिनी रीतमां सहसंबंधनो बीजो प्रकार आंशिक धन सहसंबंध। आमाय धन सहसंबंध हतो, आमाय धन सहसंबंध छे, पण आमां संपूर्ण धन सहसंबंध हतो, आमां आंशिक धन सहसंबंध छे। तो आंशिक धन सहसंबंधनो आलेख आपणे तैयार करेलो छे। आंशिक धन सहसंबंध विद्यार्थी मित्रो केने कहेवामां आवशे, तो के चल एक्स અને ચલ y ની કિંમતો ને આલેખ પત્ર ઉપર તમે ગોઠવો અને એના બિંદુઓ મૂકો, ચલ x ની કિંમત ત્યારે ચલ y ની કિંમત। તો x અને y ની કિંમતો ને આલેખ પત્ર ઉપર મૂકવામાં આવે તો એમાં પણ તમામે તમામ બિંદુઓ જે છે એ નીચેથી ઉપરની તરફ જ જાય છે તમામ બિંદુઓ। પણ અહીંયા કરતા તફાવત અહીંયા ઈ જોવા મળે છે કે બિંદુઓ નીચેથી ઉપરની તરફ, આમાંય બિંદુઓ નીચેથી ઉપરની તરફ, એટલે ઢાળ તો બેયમાં એક જ પ્રકારનો તૈયાર થાય છે। તમામ બિંદુઓ નીચેથી ઉપરની તરફ, પરંતુ સુરેખાની આજુબાજુ વિતરિત થયેલા જોવા મળે છે। આમાં સુરેખાની એક્ઝેક્ટ ઉપર જ તમામ બિંદુઓ આવી જતા હતા, આમાં સુરેખાની આજુબાજુ વિતરિત થયેલા જોવા મળે છે। तो आने कहेवाय आंशिक धन सहसंबंध कहेवाय। आ प्रकारनो जो आलेख बने तो एने आंशिक धन सहसंबंध कहेवाय। आनी जेम ज थोड़ो घणो फेरफार करीने शब्दोमां आपणे थियरी लखी नाखीए, चल एक्स अने वाई नी किंमतोने आलेख पत्र पर मूकता तमाम बिंदुओ नीचेथी उपरनी तरफ, आमाय नीचेथी उपरनी तरफ बेयमां सेम, नीचे थी ऊपर की तरफ गति करता होय, परंतु हवे अगत्य परंतु सुरेखानी आजूबाजू वितरित थयेला होय, बिंदुओ सुरेखानी आजूबाजू वितरित थयेला जोवा मळे तो चल एक्स अने वाय वच्चे आंशिक धन सहसंबंध छे तेम कहेवाय। संपूर्ण धन सहसंबंधमां सुरेखा ऊपर ज बधाय बिंदु आवी जाय छे, आंशिक धन सहसंबंधमां सुरेखानी आजूबाजू बिंदुओ जोवा मळे छे। आवो आलेख तैयार थाय तो एने आंशिक धन सहसंबंध कहेवाय। संपूर्ण धन सहसंबंध जोयो आपणे अने त्यार पछी विद्यार्थी मित्रो आंशिक धन सहसंबंध जोयो आपणे। हवे त्रीजा प्रकारमां आवी संपूर्ण ऋण सहसंबंध। संपूर्ण धन એવી રીતે સંપૂર્ણ ઋણ સહસંબંધ, હવે આપણને થોડો થોડો આઈડિયો આવી શકે। સંપૂર્ણ ઋણ સહસંબંધનો આલેખ તૈયાર કરીએ આપણે, ચલ x અને ચલ y ની કિંમતોને આલેખ પત્ર ઉપર ગોઠવીએ અને બિંદુઓ મૂકીએ। માની લો કે x ની કિંમત 1, ત્યારે y ની કિંમત 5 10 15 20 25 અને 30 માની લો। x ની કિંમત 1, ત્યારે y ની કિંમત 30, તો અહીંયા બિંદુ મૂકવો પડશે। પછી x ની કિંમત 2, ત્યારે y ની કિંમત 25, x ની કિંમત 3, ત્યારે y ની કિંમત 20। આવી રીતે તમામ બિંદુઓ આપણને જોવા મળે છે અને એમાંથી સુરેખા પસાર કરીએ તો તમામે તમામ બિંદુઓ એક જ સુરેખા ઉપર આવી જાય છે। પણ તફાવત કયો આવે છે વિદ્યાર્થી મિત્રો, આ બંને આલેખની અંદર બિંદુઓ જે છે એ નીચે થી ઉપરની તરફ ગતિ કરે છે, નીચે થી ઉપરની તરફ ગતિ કરે છે, પણ આમાં બિંદુઓ જે છે એ ઉપર થી નીચેની તરફ ગતિ કરે છે અને એક જ સુરેખા ઉપર પરફેક્ટ આવી જાય છે। તો આવો આલેખ જો બને તો એને કહેવાય સંપૂર્ણ ઋણ સહસંબંધ। આ ઢાળ જે છે એ ઋણ ઢાળ છે અને આ ધન ઢાળ છે, બંને આ ઋણ ઢાળ છે। તો એને શબ્દોમાં લખી નાખીએ આની જેમ જ થોડા ઘણા ફેરફાર સાથે, ચલ x અને y ની કિંમતોને આલેખ પત્ર પર મૂકતા તમામ બિંદુઓ ઉપરથી નીચેની તરફ, જો શબ્દો બદલે છે, ઉપરથી નીચેની તરફ અને એક જ સુરેખામાં ગતિ કરતા હોય, એક જ સુરેખામાં ગતિ કરતા હોય તો ચલ x અને y વચ્ચે
संपूर्ण ऋण सहसंबंध छे तेम कहेवाय। तमाम बिंदुओं ऊपर थी नीचे की तरफ अने एक ज सुरेखा में जो जोवा मळे तो चल x अने y वच्चे संपूर्ण ऋण सहसंबंध छे एम कही शकाय। त्यार पछी चौथो प्रकार जोईए, आंशिक ऋण सहसंबंध। संपूर्ण ऋण सहसंबंध नी जेम ज आंशिक ऋण सहसंबंध, एमां x अने y नी किंमतोना बिंदुओ मूको तो बिंदुओ ऊपर थी नीचे नी तरफ, आमां ऊपर थी नीचे नी तरफ, बिंदुओ ऊपर थी नीचे नी तरफ, परंतु सुरेखा नी आजूबाजू वितरित थयेला जोवा मळे तो एने आंशिक ऋण सहसंबंध कहेवाय। आने पण शब्दोमां लखी नाखीए, बिंदुओ ऊपर थी नीचे नी तरफ ज आवे छे। आने शब्दोमां लखवुं होय तो चल x अने y नी किंमतोने आलेख पत्र पर मूकता तमाम बिंदुओ ऊपर थी नीचे नी तरफ, आमां ऊपर थी नीचे नी तरफ ज हतुं, ऊपर थी नीचे नी तरफ गति करता होय, परंतु सुरेखानी आजूबाजू वितरित थयेला होय, सुरेखानी आजूबाजू वितरित थयेला होय तो चल x अने y वच्चे आंशिक ऋण सहसंबंध छे तेम कहेवाय। चल x अने y नी वच्चे आंशिक ऋण सहसंबंध छे एम कहेवाय। आ आंशिक ऋण सहसंबंध तो चार प्रकारो आपणे पूरा कर्या विद्यार्थी मित्रों। संपूर्ण धन, आंशिक धन, संपूर्ण ऋण, आंशिक ऋण, अने हजु पांचमो प्रकार अहीं दर्शावेलो छे। पांचमो प्रकार चल x अने चल y एवा बे चल पसंद करी लेवामां आवे के जे बे चल वच्चे कोई कनेक्शन ज न होय, ई बे चल वच्चे कोई संबंध ज न होय। जेम के हुं तमने उदाहरण आपुं विद्यार्थी मित्रों के वर्षांत अने बारमा धोरणनुं रिजल्ट। હવે સહજ વાત છે કે વરસાદ અને 12મા ધોરણના રિઝલ્ટનો કોઈ સંબંધ જ નથી, તો આવા બે ચલ અભ્યાસમાં ભૂલથી પસંદ થઈ જાય કે જે બે ચલ વચ્ચે કોઈ સંબંધ જ નથી, તો આવા સમયે આવા બે ચલ વચ્ચે સહસંબંધનો અભાવ છે એવું કહેવામાં આવશે। ધન સહસંબંધ નથી અને ઋણ સહસંબંધ નથી તો સહસંબંધનો અભાવ છે, એનો અભ્યાસ કરીએ તો સહસંબંધનો અભાવ। आलेख पत्र ऊपर चल x अने चल y नी किंमतोना बिंदुओने आलेख पत्र ऊपर मूको अने तमामे तमाम बिंदुओ तमने अस्तव्यस्त रीते जोवा मळे, कोई एक दिशामां गति नथी करता, आमा नीचे थी ऊपर नी तरफ, आमा नीचे थी ऊपर नी तरफ, आमा ऊपर थी नीचे नी तरफ, आमा ऊपर थी नीचे नी तरफ, तो बिंदुओने गति करवा माटेनी दिशा फिक्स हती आमा। અને આમાં તો તમામે તમામ બિંદુઓ તમે મૂકી શકો છો પણ બિંદુઓની દિશા જ નક્કી નથી, બિંદુઓ અસ્તવ્યસ્ત રીતે વિખરાયેલા જોવા મળે છે કે જેમાંથી કોઈ સુરેખા તમે પસાર કરી શકતા ન હોય, તો આવા બે ચલ વચ્ચે સહસંબંધનો અભાવ છે એમ કહેવામાં આવશે। એને શબ્દોમાં લખી નાખીએ, ચલ x અને y ની કિંમતોને आलेख पत्र पर मुकता, x અને y ની કિંમતોના બિંદુઓને આલેખ પત્ર પર મુકતા તમામ બિંદુઓ વિખરાયેલા જોવા મળે, તમામ બિંદુઓ વિખરાયેલા જોવા મળે છે, કોઈ એક દિશામાં ગતિ નથી કરતા, અસ્તવ્યસ્ત જોવા મળે છે, તમામ બિંદુઓ વિખરાયેલા જોવા મળે કે જેમાંથી કોઈ ચોક્કસ સુરેખા પસાર થઈ શકતી ન હોય, કોઈ ચોક્કસ સુરેખા પસાર થઈ શકતી ન હોય, તો કારણ કે બિંદુઓની દિશા જ નક્કી નથી એટલે સુરેખા પસાર ન થઈ શકે, તો સુરેખા પસાર થઈ શકતી ન હોય તો ચલ x અને y વચ્ચે સહસંબંધનો અભાવ છે તેમ કહી શકાય। આવા બે ચલનો આલેખ આવો જોવા મળે તો એને સહસંબંધનો અભાવ કહેવામાં આવે છે। તો વિકર્ણ આકૃતિની રીતને યાદ રાખવા માટે વિદ્યાર્થી મિત્રો સહસંબંધના પેટા પ્રકારો સહિત પાંચ પેટા પ્રકારો આપણે યાદ રાખશું। સંપૂર્ણ ધન, આંશિક ધન, સંપૂર્ણ ઋણ, આંશિક ઋણ અને સહસંબંધનો અભાવ।
तो आटली थियरी समझा पछी हवे विद्यार्थी मित्रों विकिरण आकृति नी रीत आपणी पासे क्लियर छे। विकिरण आकृति नी रीत ना पांचे पांच प्रकारना आलेख आपणने ख्याल छे अने एनी थियरी कया स्वरूपे लखवी ई पण हवे आपणने ख्याल छे। तो आ वात थई गई आपणे विकिरण आकृति नी रीत। हवे पछीना लेक्चर मां बे पद्धतिओ हजु आ चेप्टर नी बाकी छे, काल पियर्सन नी गुणन प्रघात नी रीत अने स्पीयरमैन ना क्रमांक सहसंबंधांक नी। आ चेप्टर नी सौथी अगत्यनी आ बे रीत, काल पियर्सन नी रीत अने स्पीयरमैन ना क्रमांक सहसंबंधांक नी, जेना दाखलाओनो अभ्यास आपणे करवानो छे, परीक्षामां एना दाखलाओ पूछवामां आवे छे। तो आवता लेक्चर थी आपणे काल पियर्सन नी गुणन प्रघात नी रीत नो अभ्यास करीशुं, એના સૂત્રો યાદ રાખીશું અને સૂત્રોને આધારે દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરશું। ત્યાં સુધી દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો ફરીથી એક વખત વિકિરણ આકૃતિની રીત આ વિડિયો જોઈને સમજી લેજો અને તમારી ફેરબુકની અંદર આ જે છે એ રીત નોંધી લેજો। આવતા લેક્ચરની અંદર કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીતનો અભ્યાસ આપણે કરીશું।